मामाधाम आनंद आश्रम गेलड़ा खाते पूज्य संत श्री मामा साहेबना आशीर्वाद थी मामादेव मंदिरना प्रथम पाटोत्सव तारीख 7ना रोज मामाधाम सेवक गण द्वारा उत्साहभेर उजवणी कराई। आ प्रसंगे सौ प्रथम सवारे आचार्य अक्षय महाराज द्वारा मामा साहेबना सेवक यजमानो हवनमां बेसी शास्त्रोक्त विधिथी करायो। लायन्स क्लब माधापर अने लायन्स हॉस्पिटल जीके हॉस्पिटलना सहयोगथी रक्तदान कैम्पनुं आयोजन करवामां आव्युं। रक्तदान कैम्पमां जेमां 70 रक्तदाताओए रक्तदान कर्युं। नेत्र निदान कैम्पमां 102 दर्दीनी तपास जेमां 20 दर्दीमां मोतियानुं ऑपरेशन અને આગામી લાયન્સ હોસ્પિટલ દ્વારા ફ્રી કરી દેવામાં આવશે। મુંદ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે મામાધામ ખાતે 3 લાખની ગ્રાન્ટ મળેલ તે હોલનું લોકાર્પણ કર્યું છે, તેમજ 5 લાખની ગ્રાન્ટ જિલ્લા પંચાયત કચ્છના કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। બપોરે ભોજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્ર ગઢવી, રતન ગઢવી, વાલજીભાઈ, કુલદીપસિંહ, હરેન્દ્રસિંહ, મુંદ્રાના રાજકીય આગેવાનો, કારાગોગા ગેલડાના સરપંચ, ઉપસરપંચ, ભુજથી જૈન સમાજના પ્રમુખ હિતેશ ખંડોર, ક્ષત્રિય સમાજ માધાપરના પ્રમુખ દાદુભા ચૌહાણ, દિલુભા સોઢા, રાશુભા જાડેજા, હેમુભા અને ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતો, કચ્છના અલગ અલગ આશ્રમના સંતો અને આજુબાજુના ગામના દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન હિતેશ ખંડોરે કર્યું હતું। સ્વાગત પ્રવચન કિશનભાઈએ કર્યું। મહેન્દ્રભાઈ ગઢવીએ મામાધામના ગાદીપતિ મામા સાહેબના તપ જપ અને ઉદ્દેશને નતમસ્તક સ્વીકારી આગામી મામાધામના સેવાના ઉદ્દેશમાં બને તેટલો સહકાર આપવા ખાતરી આપી। સ્વામિનારાયણના સંતે મામા સાહેબના કઠોર તપને વંદન કરી બધા મહેમાનોનું સન્માન કર્યું। મામાધામ સેવકોએ કરેલ આભારવિધિ શક્તિસિંહ જાડેજાએ કરી। રાતે સંતવાણીમાં રાજભા ગઢવી અને પ્રતિમાબેન ખૂબ જ સાહિત્ય અને ભજનની મોજ કરાવી। સંતવાણીમાં આવેલ સંતો કલાકારો તેમજ સમાજના આગેવાનોનું સન્માન કરી મોટી સંખ્યામાં ભાવિકોએ સંતવાણીનો લાભ લીધો હતો। સંતવાણીનું સંચાલન કિશનભાઈ આર્યએ કર્યું। અંતે મામાધામના ગાદીપતિ પૂજ્ય મામા સાહેબે લોકાર્પણ કાર્યક્રમ, રક્તદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ તેમજ સંતવાણીના રૂપે ધાર્મિક અને સેવાકીય આયોજનના બધા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મીડિયા, સંતો, મઢુલી ગ્રુપ, બાલાજી ગ્રુપ, મામાધામના નિસ્વાર્થ સેવકો, દાતાઓ બધા ખૂબ ખૂબ આશીર્વાદ આપેલ। સેવાના યજ્ઞોમાં આપ બધા તન, મન અને ધનથી મામાધામના ઉદ્દેશને સફળ બનાવવામાં સહભાગી બનો અને મામાદેવ હનુમાનજી દાદાની કૃપા બધા પર આજીવન રહે તેવા આશીર્વચન આપ્યા હતા। મામાધામ મંદિર ગેલડા પ્રથમ પાટોત્સવ યોજાયો। રાજભાઈ, ખાસ કરીને આજે તમે મામાધામ આનંદ આશ્રમ ખાતે વધાર્યા છો ત્યારે આશ્રમના ઉદ્દેશો લઈને અને વધારે તે બાબતે પ્રજાને સંદેશ પહોંચે તે માટે શું કહેશો? મુંદ્રાના ગેલડા આનંદ આશ્રમ મામા પીરના સાનિધ્યમાં પૂજ્ય બાપાના દર્શન કર્યા, સરળ સ્વભાવ, નમન કુટી લાઈ, યથા લાભ, સંતોષ સદાય, સનાતન ધર્મની જે ઉજળી પરંપરા છે અને ગંગાના ધારા જેવી પરંપરા છે, સૂર્યચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી સનાતન ધર્મ રહેવાનો છે, પણ એના પાયામાં આવા સંતોની સાધના, ઉપાસના અને ભજન છે। દરેક જીવને પ્રેમ કરવો, દરેક જીવની ચિંતા કરવી, ભજન કરવું, સરળ રહેવું, કોઈ આડંબર નહીં, એવા બાપાને મળી અને ખૂબ આજે આનંદ થયો। પ્રોગ્રામની લહેર લઈશું અને સાથે સાથે અહીંયા જેમ કીધું હનુમાન ચાલીસા, સત્સંગ, આ બધું બહુ જરૂરી છે। ટૂંકમાં કહું તો ગાડીને આપણે ગાડીમાં ડીઝલ નાખવું પડે, પેટ્રોલ નાખવું પડે, કોઈ પણ મશીન હોય તો એને, કોઈ ઇલેક્ટ્રિક ઉપર ચાલતા હોય તો ઇલેક્ટ્રિક જોઈએ, શરીરને આપણે રોટલો જોઈએ, ફલાણું જોઈએ, ટૂંકમાં કોઈના વગર કોઈ ચાલતું નથી। તો આપણા આત્મા, જે આપણો આત્મા છે, આપણું મન છે, આપણું ચિત્ત છે, એને કંઈક તો જોઈએ કે નહીં, અને એ ચિત્તને જ્યારે આપણે ડીઝલની ગાડી હોય ને એમાં ઘાસલેટ નાખી, પેટ્રોલની ગાડી હોય ને એમાં જો કેરોસીન ઠબકારી,
એની જે દશા થાય એમ દશા સત્સંગ વગરના જીવનની આત્માની દશા એવી થાય છે અને પછી આત્મા ક્યાંય રહેતો નથી એટલે આવા ધામ આવે ઠેકાણે આવવું સનાતન ધર્મ માટે માતાજીએ તમારા ઉપર કૃપા કરી હોય તો ખૂબ આપ્યું હોય સારી વાત છે ખૂબ કમાવો મહેનત કરો અને આવા સારા ઠેકાણે પાછા વાપરો એટલે પેઢીઓ સુધી એ ઉજળી પરંપરા ચાલશે અને ધર્મ રક્ષે રક્ષિતો ધર્મના માટે આપણે કંઈ કરશું તો ધર્મ આપણને બચાવશે જય માતાજી જય મામા પીર નિકિતા હોમ ડિઝાઇન બાંધકામ અને સિવિલ એન્જિનિયરના વ્યવસાયના 32 વર્ષનો અનુભવ એટલે નિકિતા હોમ ડિઝાઇન કચ્છ પ્રદેશને ધ્યાનમાં લઈને ભૂકંપરોધક એ ગ્રેડનું તમામ પ્રકારનું બાંધકામ 3D એલિવેશન સ્ટ્રક્ચર ડિઝાઇન હોમ લોન એસ્ટિમેટ માટેના કામ માટેનું વિશ્વસનીય સ્થળ એટલે નિકિતા હોમ ડિઝાઇન અને નિકુંજ કન્સ્ટ્રક્શન